અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર પાસે આવેલ બંસીધર એપાર્ટમેન્ટમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ 1,70,000 મત્તાની ચોરી કરી ફરાર થતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ભરચક વિસ્તાર એવા નાલંદા સ્કૂલ પાસે આવેલ એપાર્ટમેન્ટના બંધ મકાનને ધોળા દિવસે તસ્કરે નિશાન બનાવી 1,70,000ના માલમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થતાં તસ્કરો સક્રિય થતા હોય છે, પરંતુ ધોળા દિવસે પણ તસ્કરો પોલીસનો ભય ન હોય તેમ ભરચક વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર વિસ્તારમાં નાલંદા સારા પાસેનો બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા કટલરીનો ધંધો કરતા ભવનલાલ ચૌધરી ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા. તે દરમિયાન બપોરના અરસામાં એક તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 20,000 અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. એ દરમિયાન ભવનલાલ ચૌધરી બપોર બાદ ઘરે પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ શરૂ કરી હતી. જીઆઈડીસી પોલીસે ભવનલાલ ચૌધરીની ફરિયાદના આધારે રોકડા રૂપિયા 20,000 અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1,70,000ની માલમત્તાની ચોરીનો અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.